વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યા અને પ્રદૂષણનો પ્રશ્ન હળવો કરવા અનોખો અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા ટ્રાફિક પોલીસના મે ટ્રાફિક ચેમ્પ અભિયાનમાં ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરનાર રોજ 50 વાહન ચાલકની પસંદગી કરી રૂપિયા 100ના પેટ્રોલની કૂપન અપાશે. શહેરના નાગરિકો દરેક ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે અભિયાનની ગુરુવારથી શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ સવારે 8 થી સાંજે 8 વાગ્યા સુધી રાત્રિના 8 વાગ્યા સુધી શહેરના દરેક વાહન ચાલક પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે. વાહન ચાલક એક જગ્યાએથી નીકળે અને પોતાના નિર્ધારિત સ્થાન પર પહોંચે ત્યાં સુધી આ દરમિયાન જો તેણે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કર્યું હશે તો તેને ટ્રાફિક ચેમ્પનું સન્માન આપવામાં આવશે અને 100 રૂપિયાના પેટ્રોલની કૂપન અપાશે. આ અભિયાન હેઠળ પસંદગી કમિટી બનાવવામાં આવી છે જે દરરોજના 50 વ્યક્તિઓની પસંદગી કરશે. પેટ્રોલ કૂપન સિવાય જે નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરશે તેમને રેસ્ટોરન્ટના કૂપન પણ આપવામાં આવશે. અમે ઘણા અત્યારે અમે જે ટ્રાફિક ચેમ્પના સિલેક્શન કરવા લાગ્યા તો અમે ઘણા જોયા છે કે એને ભલે અમે ફાઇન નહીં કરતા હોય, હેલ્મેટ બી પહેરીને આવે, બધા નિયમોના પાલન બી કરે, અને એવા ઘણા નાગરિક છે જે ચુસ્તપણે તમામ નિયમોના બગાડ ટોકે વગર બગાડ ફાઇન કર્યા વગર એ નિયમના પાલન કરતા હોય છે. તો એવા નાગરિકોને પ્રોત્સાહન મળવું જોઈએ. અને આ જ્યારે અમે આ ખરેખર જે સ્કીમ છે એ સ્પોન્સરોના જે સ્પોન્સર કરવાવાળા છે ને એ પોતે આગળ આવીને કીધું કે સર ભાઈ અમે પૈસા આપીએ, અમે ફરી પેટ્રોલ આપવા માટે તૈયાર છીએ. હજી તો અમારા પાસે ઘણા ઉદ્યોગપતિ છે કે જે બીજા પેટ્રોલ બી આપવા માટે તૈયાર છે. હાલ તો ફક્ત અમારી જે ઓઇલ જે ડિસ્ટ્રીબ્યુશન કંપની છે અને પેટ્રોલ પંપ એસોસિએશન છે એ લોકોના જ કૂપન અમારી પાસે આવે છે. બીજા લોકો છે જે તૈયાર છે. મતલબ મોટાભાગે અમારી સવારે 8 વાગે ટ્રાફિક ચાલુ થાય છે મોનિટરિંગ અને ટ્રાફિક વેના, અને 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી 12 કલાક. હા, એ મને ખ્યાલ છે કે એક માણસ ફક્ત જે ચોરાયા ઉપર એ નામ માટે સિલેક્ટ થતા હોય ને ત્યાં ત્યાં ટ્રાફિકના નિયમોનું પાલન કરે ને બાકી જગ્યા બધા તોડતા હોય, એટલે એના માટે અમે બધા ચોરાયા એટલે જ્યાં જ્યાંથી એની ટ્રાવેલિંગ જર્ની છે, સપોઝ કરો કે અમે એક ચોરાયા ઉપર સિલેક્ટ કર્યા તો કમિટી જોઈ લેશે કે આ ચોરાયા ઉપર આ જંકશન ઉપર એના બિહેવિયર બરાબર છે, તો પાછલા જે જંકશન છે જ્યાંથી એ આવ્યા છે એમને ખબર પડી જાય, બધા જંકશન સીસીટીવીથી કવર છે, તો ત્યાં પણ એને એકવાર જોઈ લેશું કે ભાઈ આ ખરેખર ત્યાં પણ એના બિહેવિયર બરાબર હતા કે નહીં હતા કે ખાલી બતાવવા માટે કર્યું છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ.